ओम गणेशाय नमः। आप सौनु मारा यूट्यूब चैनल जय श्री कृष्णा में स्वागत छे। आजे आपणे सांभळशुं साकरियो सोमवार। जो आपने आ वीडियो पसंद आवे तो लाइक शेर सब्सक्राइब करवानुं भूलशो नहीं। व्रतनी विधि। श्रावण मासना प्रथम सोमवारे आ व्रतनी शुरुआत करवी। आ व्रत जेटलू फलदायी छे एटलू ज कठिन छे, તેથી નબળા પોચાએ આ વ્રત ન કરવું। આ વ્રતના મહત્વ વિશે નિર્ણય સિંધુમાં કહેવાયું છે કે અપુત્ર લભતે પુત્રાન, નિર્ધનો ધનવાન ભવતે, અવિદ્યો લભતે વિદ્યા, મિતિ ધર્મ વિંધા વિંધુ। આ વ્રત કરવાથી પુત્રહીન દંપતિ પુત્ર પામે છે, નિર્ધન ધનવાન બને છે, મૂર્ખ विद्यावान बने छे। आ शास्त्रोनु कथन छे। पवित्र श्रावण मासना प्रथम सोमवारे सूर्योदय पहला स्नान आदि थी परवारी पवित्र थई महादेवना मंदिरे जई शिव पार्वती अने गणेशनु पूजन आरती करवी, नकोरडो उपवास करवो, वार्ता सांभळती वखते शिवजीनु स्मरण करी होकारो भरवो, नैवेद्यमां साकर लई તેના ચાર સરખા ભાગ કરવા, એક ભાગ શિવને ધરાવવો, બીજો રમતા બાળકને આપી ત્રીજો જાતે આરોગવો અને ચોથો જળે પધરાવો। વાર્તા: રૂપાવટી નામે એક નગરીમાં રેવા શંકર નામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો। કોઢના કારણે તેના લગ્ન થતા ન હતા। રેવા શંકરે ઘણા ઓસડિયા કર્યા પણ કોઢ ન મટ્યો। છેવટે 16 સોમવારનું વ્રત કર્યું। વ્રતના પ્રભાવથી તેની કાયા કંચનવર્ણી થઈ ગઈ। ગામે ગામથી રેવાશંકરના માગા આવવા લાગ્યા। રેવાશંકરે રેવતી નામે એક ગુણવાન, રૂપવાન અને પતિવ્રતા કન્યા સાથે લગ્ન કર્યા। પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા। એવામાં ઘોર ચોમાસું બેઠું, વીજળી ચમકી, કડાકા ભડાકા સાથે વરસાદ મુસળધાર તૂટી પડ્યો, વીજળી પડી અને રેવાશંકરના ઘરની દિવાલ કકડભૂસ થઈ ગઈ। બંને જીવ બચાવવા ભાગ્યા। અનરાધાર વરસાદ 8-8 દિવસ સુધી વણથભ્યો વરસતો રહ્યો। રૂપાવટીના લોકોના જીવ ઊંચા થઈ ગયા, ખેતરો ડૂબી ગયા, ઘરો તૂટી ગયા। વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું, પણ ખાવા અન્નનો દાણો ન હતો। આખું ગામ આફતમાં હતું, ભૂખે ટળવળતું હતું। ત્યાં રેવાશંકરને ભિક્ષા કોણ આપે? રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો। પતિવ્રતા રેવતી બોલી, સુખે સીધાવો નાથ, મુજ અબડાની ચિંતા ન કરશો, દરણા દણીને પાસેર પેટનો ખાડો પૂરી લઈશ। રેવાશંકર ચાલી નીકળ્યો। એક પછી એક ગામ ફરતો જાય છે પણ ક્યાંય કામ મળતું નથી। ચાલતો ચાલતો એ નાંદી ઋષિના આશ્રમે આવ્યો। એણે અંદર જઈ નાંદી ઋષિને દંડવત પ્રણામ કર્યા અને આંસુભરી આંખે પોતાના દુઃખની વાત કહી। દયાળુ ઋષિએ એને રહેવું હોય ત્યાં સુધી સુખી રહેવા કહ્યું। તન મનનો થાક ઉતરી ગયો ત્યાં સુધી રેવાશંકર આશ્રમમાં રહ્યો। પછી વિદાય માંગી ત્યારે નાંદી ઋષિએ એને એક બુટ્ટી આપતા કહ્યું, હે બ્રાહ્મણ, આ સંજીવની બુટ્ટી છે, આ બુટ્ટી ઘસીને મરેલા માણસને પાવાથી તે સજીવન થાય છે, આનાથી એક માણસને જીવતો કરી શકીશ, માટે યોગ્ય પાત્રે તેનો ઉપયોગ કરજે। રેવાશંકર બુટ્ટી લઈને ચાલતો થયો। આગળ જતાં એક નગરે આવ્યો। નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈ તેને નવાઈ લાગી। આગળ જતાં કોઈનું હૈયાફાટ રુદન અને કારમી ચીસો સંભળાવવા લાગી। રેવાશંકરે જોયું તો રુદનનો અવાજ રાજમહેલમાંથી આવતો હતો। રસ્તે જતાં એક માણસને પૂછતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી સમગ્ર નગરી પર શોકના વાદળ છવાયા છે। વાત સાંભળી રેવાશંકરને નાંદી ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી। એ તરત મહેલમાં ગયો, લમડે હાથ દઈ
પુત્રના મોત પર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો, હે રાજન, એકના એક લાડકવાયાના મોતના અપરંપાર દુઃખના સાગરમાંથી હું તમને ઉગારીશ. મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું. રાજાને અને સાંભળનારા સૌને લાગ્યું કે નક્કી આ માણસ ઘેલો છે, મરેલાને સજીવન કરવાને કોઈ શક્તિમાન નથી. તો પણ ડૂબતો માણસ તણખલાનો આશરો લે એ ન્યાય રાજા રેવાશંકરને કુંવરના શબ પાસે લઈ ગયો. બધા રડવાનું ભૂલી આ તમાશો જોવા લાગ્યા. રેવાશંકરે નાંદી ઋષિએ આપેલી સંજીવની બૂટી કાઢી ખરલ પર ઘસી પછી એનું એક ટીપું મૃત કુંવરના મુખમાં રેડ્યું. ત્યાં તો કુંવરના ઠંડા શરીરમાં ગરમાવો આવી ગયો. બીજું ટીપું પડતાં કુંવર આંખો પટપટાવવા લાગ્યો. ત્રીજું ટીપું પડતાં કુંવર ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આળસ મરેડીને બેઠો થયો. બધાના આશ્રયનો પાર ન રહ્યો. રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા. ખૂબ ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડા દિવસ મહેલમાં રોકી તેની ખૂબ સરભરા કરી. પછી તેને રાજપુરોહિતનું પદ આપી રહેવા માટે મહેલ અને સેવા માટે દાસ દાસી આપ્યા. એટલું જ નહીં, ભર્યા દરબારમાં ઇનામ આપ્યા. આ બાજુ કંકાવટીમાં રેવતી દુઃખના દહાડા પસાર કરતી હોય છે. પરદેશ કમાવા ગયેલા પતિની ચિંતામાં સુકાઈને કાંટો થઈ ગઈ છે. જતા આવતા વટે માર્ગુને પતિના સમાચાર પૂછે પણ કોઈ સમાચાર ન મળતા ઘરમાં બેસીને આંસુ સારે છે. પારકા પાણી ભરી પેટનો ખાડો પૂરે છે. પારકા દળના દળીને હાથમાં છાલા પડી ગયા છે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી. રેવતીએ પણ પતિ પાછો ફરે એ માટે શિવજીને રીઝવવા વ્રત આદર્યું. ઘરમાં એ દિવસે અનાજનો દાણો પણ ન હતો એટલે નકોડો ઉપવાસ થયો. એમ કરતાં સાંજ પડી. પડોશમાં પુત્રનો જન્મ થતાં સાકરના પડા વહેંચાયા. એક ગાંગડો રેવતીના ઘેર પણ આવ્યો. રેવતીએ સાકરનું પાણી કરીને પીધું તેથી પેટની આગ શાંત થઈ અને એ શિવજીનું સ્મરણ કરતી સૂઈ ગઈ. સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધા અને કહેવા લાગ્યા, દીકરી, તે પણ અજાણતા મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત પૃથ્વી પર સૌ પ્રથમ શક્તિ એટલે કે ઉમા ભવાનીએ મને પામવા માટે કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી એ મને પામી હતી. હું તારા પર તુષ્ટમાન થયો છું. હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થાય શ્રદ્ધાથી ઉજવજે. તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. બીજા દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી અને શ્રદ્ધાપૂર્વક સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ પ્રમાણે 16 સોમવાર પૂરા થયા અને છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું. પણ ઘરમાં ખાવા ધાન ન હતું. ત્યાં વ્રત ઉજવવું શી રીતે? રેવતી નિરાશાના સાગરમાં ડૂબવા લાગી. પરંતુ શિવજીની કૃપાથી રેવાશંકર 7 પેઢી સુધી ન ખૂટે એવું ધન કમાઈને ઘેર આવ્યો. રેવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રેવાશંકરે માંડીને બધી વાત કરી. બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું. 4.25 શેર ઘઉંનો લોટ લીધો, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લઈ લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો, બીજા રમતા બાળકને, ત્રીજા ગોવાળને અને 4th ભાગનો પ્રસાદ વહેંચ્યો. વ્રતનું ઉજવણું કર્યા પછી રેવાશંકરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધાવી. પ્રાંગણમાં શિવનું મંદિર બનાવ્યું. પતિ પત્ની બંને ભક્તિભાવપૂર્વક શિવની પૂજા કરતા સુખે રહેવા લાગ્યા. ભોળાનાથે કૃપા કરી. રેવતીની કુખે દૂધ જેવો દીકરો દીધો અને બંને આનંદિત થઈ ગયા. હે શંભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું રેવાશંકરને ફળ્યું, જેવું રેવતીને ફળ્યું, એવું વ્રત કરનાર સૌને ફળજો. જય ભોળાનાથ.